કેમ છો મિત્રો, આજે હું તમારી સમક્ષ એક ખાસ ફિલ્મ વિશે જણાવવા આવ્યો છું. ફિલ્મનું નામ છે જલ્લિકટ્ટુ. આ ફિલ્મ તમને તમારા બાળપણના દિવસોની યાદ તાજા કરાવી દેશે. જલ્લિકટ્ટુ એક મલયાલમ ફિલ્મ છે જે તમે અંગ્રેજી અને હિન્દી સબટાઇટલ સાથે જોઈ શકશો. આ વખતે કહાનીની શરૂઆત થાય છે એક નાનકડા ગામમાંથી, જ્યાં લોકોની હવા પાણી સાથે માંસ ખાવાની એક ગંદી આદત પડી ગઈ છે. દિવસની શરૂઆત બજારમાં જઈ માંસ લાવવાથી થાય છે અને દિવસનો અંત થાય છે એ જ માંસને રાત્રે ખાવાથી. પરંતુ કહાનીમાં ત્યારે વળાંક આવે છે જ્યારે એક સવારે માંસ માટે લાવવામાં આવેલ જાનવર નાની ભૂલના કારણે છૂટી જાય છે અને ગામમાં ભાગવા લાગે છે. જાનવરને પકડવા આખું ગામ અલગ અલગ રીતોનો ઉપયોગ કરે છે. આખું ગામ પોતાના બધા કામ છોડી એ જાનવરને પકડવા લાગી જાય છે અને એને પકડવા અલગ અલગ રીતોનો ઉપયોગ કરે છે. કોઈ બંદૂકની ગોળી મારી ખેલ ખતમ કરવા માગે છે, તો કોઈ ધારદાર હથિયાર વડે જાનવરને મારવા માગે છે. બીજો વળાંક ત્યારે આવે છે જ્યારે જાનવરને પકડવા ગામના લોકોમાં બે અલગ અલગ જૂથ બની જાય છે. એનો લીડર બને છે એન્ટની, જે ગામમાં માંસ પહોંચાડવાનું કામ કરે છે અને ચોરી છુપે ગામની એક છોકરી જોડે પોતાની જિંદગી જીવવાનું સપનું જોતો હોય છે. કુટપ્પન, જે ગામમાં રહીને ગેરકાનૂની કામ કરતો હોય છે, જેના લીધે ગામના લોકોએ તેને તડીપાર કરી દીધો હોય છે. જાનવરને પકડવા માટે ગામના લોકો તેને પાછો લાવે છે ગામમાં. છે બાજી કોણ મારશે, પ્રેમમાં પાગલ આશિક કે પછી અડેલ શિકારી? જોતા તમને વિચાર આવશે કે જાનવર કોણ છે, જે પોતાનો જીવ બચાવવા માટે જંગલ બાજુ દોડ મૂકી છે એ, કે પછી ગામના લોકોનું ટોળું કે જે પોતાની લાલચ અને ભૂખ માટે સાચા ખોટાનો ફરક ભૂલી ગઈ છે? એનો જવાબ આપવાનું કામ કરે છે ફિલ્મ જલ્લિકટ્ટુ. જલ્લિકટ્ટુ એક ફિલ્મ હતી, આ એક જોરદાર તમાચો છે. દિગ્દર્શકે દરેક માણસમાં છુપાયેલી લાલચ રૂપી શેતાનને માર્યો છે. છેલ્લે તમને જણાવી દઉં કે આ મૂવી તમે ક્યાં જોઈ શકો. આ મૂવી તમે એમેઝોન પ્રાઇમ પર અંગ્રેજી અને હિન્દી સબટાઇટલ સાથે જોઈ શકો છો. ડાયનેસ્ટિક સિનેમા તરફથી આ મૂવીને 5 માંથી 4.5 સ્ટાર આપવામાં આવે છે. જો રિવ્યૂ વિશે તમારે કંઈ જણાવવું હોય તો કમેન્ટમાં અથવા ઇન્સ્ટાગ્રામમાં લખી શકો છો. ત્યાં સુધી ફરી મળીશું.